કેમ છો વાલા વિદ્યાર્થીઓ, મજામાં ને? આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય ગુજરાતી કૂહું, એમાં જોઈશું પાઠ 4. અગાઉ પિરિયડ દરમિયાન આપણે બેના બે ભાગ જોયા. કયા? પાઠ 4ના સી ગુગવે બકરો ભાગે, એના પાક 2 જોયા. આજે આપણે જોઈશું ભાગ 3, પાઠ 4નો ભાગ 3. તો ચલો જોઈએ ભાગ 3 આજે આપણે ભણીશું. ભાગ 2 સુધીનું લેસન આપણે કમ્પ્લીટ કર્યું છે, ખબર છે ને? કર્યું છે ને તમે લેસન કમ્પ્લીટ? તો આજે આપણે ભાગ 4 ભણીશું અને સાથે સાથે એનું લેસન પણ મેળવી લઈએ. ચલો જોઈએ. ચાલો ફરી હરણા સાથે આવી ગઈ. પાછું ગીત આવ્યું છે, જુઓ ગીતડું. સુંદર વનમાં વસતા હરણા છે ને, એ જ આ ગીત છે. એ પાછું ગાવાનું છે, વારંવાર ગીત ગાવો નથી. હવે જવા દો, ઘરે એકલા બેઠા હો તો ગાજો વારંવાર ગીતો. હવે આગળથી પ્રવૃત્તિ અભિનય સાથે બોલવાનું છે. અભિનય એટલે કે તમારે નાટક, જે આપણે કરી શકીએ છીએ, નાટક સાથે બોલવાનું છે. નાટક કરી કરી કેમ કીધું કે તમે કૂદો અને ગીત ગાઓ તો કેવા કૂદવા માંડો છો એ રીતે. પહેલું શું છે? મને કુદરતી રીતે તેના પર હેત ઉપજ્યું, કે આમ કોકડા પર વધુ પ્રેમ ભાવ આવી જાય ને, કેવી રીતે આપણે બોલીએ છીએ એ રીતે, કે મને એના ઉપર હેત ભાવ આવી ગયું. અરે મૂર્ખ તું વળી બળિયા સાથે બાત ભીડવા ક્યાં તૈયાર થયું. આવું વાક્ય કોણ બોલ્યું તું? બકરો. કોને કીધું તું? સિંહને. તો અભિનય કે અરે તું ક્યાં આના સાથે બાત ભીડે છે. આપણે નથી કહેતા બે ફ્રેન્ડોને કે ચાલ આગળ નથી ઝઘડવું. તમે બંને અત્યાર સુધી ક્યાં હતા? મમ્મી નહીં પૂછતી, કેવી રીતે પૂછે તે? આ હાથ લાંબો કાઢીને કે ક્યાં હતા તમે બંને જણા અત્યારે એમ. એ તો સારું થયું કે મારી બુદ્ધિ સૂજી, નહીતર મારા ભાઈનો આજે ભૂક્કો બોલી જવાનો હતો. ભૂક્કો બોલી જવાનો આમ નથી કરતા એમ. ડાહ્યા થઈને તારા બકરાઓના ટોળામાં ચાલ્યો જા, કે તું હવે ડાયો થઈ ગયો છે, હવે તું તારા બકરાના ટોળામાં ચાલ્યો. આ રીતે આપણે 5 વાક્ય બોલ્યા અને અભિનય કર્યો ને. હવે શું છે આગળ? જૂથમાં કાર્ય કરો. સાચો બેટું અને ખોટો બેટું વાર્તા નાટકની જેમ તૈયાર કરી વર્ગમાં ભજો. આપણે કંઈ કરવા જેવું છે નહીં, પણ તમારે ઘરે રમવું હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ બનાવી અને એ વાર્તા બનાવો. જેમ કે આપણે આ જોયું ને, સિંહ અને બકરા જેવું, એમ સાચો બેટો એક સારો છોકરો ને તોફાની છોકરો, એ રીતની વાર્તા બનાવો. હવે જોઈએ પાછા આવે આપણા પ્રશ્નના જવાબ. પ્રશ્નના જવાબ જોઈએ કેટલા. અહીં 7 પ્રશ્ન આપેલા છે, પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો છે, તમને સી સારો લાગ્યો કે ખરાબ? ચલો એનો જવાબ પણ આપણે જોઈશું અને શાંતિથી લખીશું પણ જોડે જોડે. તમને સી સારો લાગ્યો કે ખરાબ? કેમ? જવાબ લખીએ, મને સી સારો લાગ્યો કારણ કે તેણે જંગલમાં બકરીના બચ્ચાને માર્યું નહીં અને પોતાની સાથે ઘરે લાવ્યો અને પોતાના દીકરા સાથે ઉછેરવા લાગ્યો. હવે બીજો, સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કે ખોટું? કેમ? તમને શું લાગે છે? મને તો લાગ્યું સારું. તો મેં જવાબ લાગ્યું સારું કર્યું કારણ કે બકરીનું બચ્ચું જંગલમાં વિખૂટું, એટલે કે છૂટું પડી ગયું હતું, એના મમ્મીના ટોળામાંથી વિખૂટું પડી ગયું હતું, માટે તેણે પોતાના બચ્ચાની સાથે એને મોટું કર્યું. કેમ સારું લાગ્યું? કેમ કે બકરી બચ્ચું ભલે ખોવાઈ ગયું હતું, એને પોતાની જોડે રાખ્યું અને સાથે સાથે મોટું પણ કર્યું. હવે આપણે જોઈશું ત્રીજો સવાલ. પહેલો બીજો જોયો, હવે આપણે જોઈએ ત્રીજો સવાલ. શું છે ત્રીજો સવાલ? જુઓ તો વિદ્યાર્થી મિત્રો, સી દયાળુ હતો એવું કયા પ્રસંગના આધારે કહી શકાય છે? હવે સી દયાળુ છે એવું આપણે આ વાર્તા દરમિયાન તમને કયો પ્રસંગ સારો લાગ્યો એ પરથી લખી શકાય છે. મને જે પ્રસંગ સારો લાગ્યો એ મેં જવાબ લખ્યો છે. સી બકરીના બચ્ચાનો શિકાર કરતો નથી
અને પોતાના ઘરે લઈ જાય છે અને તેનું લાલન પાલન એટલે કે મોટો કરે છે, જો એને ખવડાવવું પીવડાવવું નવડાવવું ધોળાવવું રમાડવું એ બધું કર્યું. તેથી સિંહ દયાળુ હતો એવું આ પ્રસંગની આધારે કહી શકાય. ઘરે લઈ ગયો અને એના સાથે એના બચ્ચા સાથે મોટું કર્યું, તેથી એ સિંહ વધારે દયાળુ હતું એ પ્રસંગ ઉપરથી અમે કહ્યું. હવે આગળનો જોઈએ શું છે ચોથા નંબરનો સવાલ. વિદ્યાર્થી મિત્રો જુઓ તો સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કેમ કહ્યું હશે? ભલે એને મોટો કર્યો પરંતુ કંઈક એવો બનાવ બન્યો હોય, કોઈ એવી ઘટના બની હોય ત્યારે જ એને કહેવું પડ્યું કે તું હવે તારા ટોળામાં મમ્મી જોડે જતો રહે. જોઈએ આપણે એનો જવાબ. કારણ કે કેમ કહ્યું? કારણ કે બકરીના બચ્ચાએ સિંહના બચ્ચાને શિકાર કરતા અટકાવ્યું. કે જો કદાચ રોજ આવું કરે કે સિંહને શિકાર જ ન કરવા દે તો પછી ખાય કઈ રીતે? ત્યારે સિંહણ કહે છે અમારો સ્વભાવ શિકાર કરવાનો છે, માટે તું જતો રહે. તું આમ રોજ રોકે તો પછી અમે શિકાર કરીશું કઈ રીતે, ખાઈશું કઈ રીતે? તું તો ઘાસ પાંદડા પણ ખાઈ શકે છે. તો આ રીતે તું રોજ અટકાવે રોકે તો પછી ન ચાલે, માટે એને જવાબ કહી દહ્યું. પાંચમો, બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે? એવું કરી શકે ના. હાથીનો શિકાર કોણ કોણ કરી શકે? કોણ કોણ કરી શકે? જોઈએ જવાબમાં વિદ્યાર્થી મિત્રો. આ તો સાવ સહેલો છે, જે તમને કમ્પ્લીટલી આવડી જાય. બકરીનું બચ્ચું હાથીનો શિકાર ન કરી શકે, ના જ કરે ને. ક્યાં બકરી ને ક્યાં હાથી આપણે કરીએ કે આપણને એક ફેટ મારી દે. હાથી આપણે એને અડવા જઈએ તો પ્રાણી સંગ્રહાલયમાં તો એ કેવું થાય છે? તો હાથીનો શિકાર જંગલી પ્રાણી જેવા કે જંગલમાં રહેતા સિંહ વાઘ એ પણ એકલા હોય તો ન કરી શકે, ટોળામાં હોય ત્યારે કરી શકે છે. એકલો સિંહ એક હાથી ન મારી શકે, દસ પાંચ છ સિંહ હોય કે પાંચ છ વાઘ હોય તો જ સિંહ તો જ વાઘ અને સિંહ હાથીનો શિકાર કરે. હાથી કેટલું મોટું પ્રાણી છે. આગળ જોઈએ, બકરીનું બચ્ચું બકરાના ટોળા ભેગું ગયા પછી શું થયું હશે? બિચારાને કેવું થયું હશે? ટોળા ભેગું થયા પછી બકરીના બચ્ચાને એવું લાગ્યું છે કે તે આ ટોળામાં ભળી શકશે કે નહીં. તમને કોઈક નવી સ્કૂલમાં મૂકી દીધા હોય તો પહેલા દિવસે તમને એમ થાય છે ને કે હું આ લોકો જોડે ફ્રેન્ડશિપ કરી શકીશ, એ લોકો મને બોલાવશે, એ લોકો મને એમનો ફ્રેન્ડ બનાવશે કે નહીં બનાવે, એવું મનમાં થાય છે ને. બધી ડર લાગે છે ને કે આ કે શું થશે એવું મનમાં ભય રહ્યા કરે છે. એમ બકરીના બચ્ચાને પણ ભય રહ્યા કરે કે હવે મારું શું થશે, એ લોકો મને સ્વીકારશે, મને ફાવશે કે શું થશે. હવે આગળ સાત નંબરનો પ્રશ્ન શું છે? સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચા સાથે જ રહેતું હોત તો શું થાત? રહી શકે? તો બિચારો સિંહ પણ બકરા જેવો થઈ જાત. બંને ભેગા રહ્યા હોત તો સિંહના બચ્ચાનો શિકારી સ્વભાવ બદલાય નહીં. તે હાથીના ટોળાને જોઈ જેમ ભૂરકે છે તેમ તેનો શિકારી સ્વભાવ દેખાય છે. જોડે રહે તો શું થાય? પોતાનો સ્વભાવ બદલાય નહીં. ભલે ભૂરક્યા કરે ખરો, પણ બકરો પણ એને ના પાડે, પછી એના મનમાં બધી ગૂંચવણો ઊભી થાય. એક તાકાતવર હોય ને એક નબળું હોય, તો તાકાતવર જ્યારે ફાઇટિંગ કરવા ઈચ્છતું હોય તમારો ફ્રેન્ડ અને તમે એને રોકો, તમે કોઈને મારી ના શકતા, તો કેવું એને લાગે કે આના જોડે આવા ઢીલા પોચા જોડે દોસ્તી કરવી એના કરતાં બીજા જોડે કરવી સારી. એટલે સિંહના બચ્ચા જોડે આ બચ્ચાને બકરાના બચ્ચા જોડે રહ્યો હોત તો એનો સ્વભાવ અંદરના અંદર એને એમ થાય કે હું શું કરું એવું થાય, મૂંઝવણમાં મૂકાઈ જાય. એમ આપણે સાત પ્રશ્નો અહીં જોયા, સાત પ્રશ્નો અહીં જોયા. હવે આગળની પ્રવૃત્તિ જોઈશું. તમે લખ્યા ને સાતે પ્રશ્નો, હું બોલતી ગઈને તેમ શાંતિથી પ્રશ્નના ચોપડીમાંથી જોઈ લખજો. જવાબ મારા મેં લખ્યા છે એ રીતે લખજો. તમારે તમારી રીતે લખવો હોય તો પણ લખી શકાય, પણ જવાબ આ રીતે આપવા જોઈએ. ચલો આગળ જોઈએ, સાત પ્રશ્ન જોયા, હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. શું
શું છે પ્રવૃત્તિ? ચલો લો, ફકરો દેખાય છે મને, તમને દેખાયો ફકરો? સરસ મજાનો ફકરો ધ્યાનથી વાંચવાનો છે, અને શું કરવાનું છે? તેની નીચે આપેલા શબ્દોને સાચી રીતે લખો. અહીંયા આપેલા છે શબ્દો, આડા અવડા આપ્યા છે, બોલો કેવું આપ્યું છે, એને અહીંયાથી ગોતી અને સાચો શબ્દ લખવાનો છે, અને ફકરામાં એ શબ્દ નીચે લીટી પણ કરવાની છે. મેં બધા જ નથી કર્યા, તમારે કરવાના, તમારે શોધવાના. મેં અમુક શોધ્યા છે, તમારે જાતે શોધવાના. મારે યુરોપમાં જાત જાતના શ્રોતાગણની આગળ બોલવાનું થતું. શ્રોતાગણ એટલે કે કોઈ પ્રવચન સાંભળવા ગયા હોય અને આપણે બેઠા હોય ને, એ આપણે શ્રોતાગણ, ભાષણ સાંભળવા ગયા હોય તે. તેમાં એક વિશિષ્ટ શ્રોતાગણ હતો. વિશિષ્ટ એટલે આપણા જેવો કંઈક હશે, એનામાં નવાઈ. એને માટે ખાસ તૈયારી કરવાની જરૂર ન હતી, ને તોય એણે અણધાર્યા એટલે કે કોઈ દિવસ વિચાર્યા જ ન હોય એવા પ્રશ્નો, વિકટ પ્રસંગો એટલે કે અઘરા પ્રસંગો તોય એમાં જ ઉત્પન્ન થતા. એવો હતો, બરો સવાલ પૂછીને પૂછ્યા કરે, નવા. નજીકના અને દૂરના સગાઓના નાના છોકરા અને ભત્રીજીઓને એ ગણ હતો. દૂર એ પાછા શ્રોતાગણ જે હતા ને, એ એમના સગાવાલા હતા. તેઓ ભલા પત્રકારોને, પેલા સમાચારપત્ર એટલે કે ન્યૂઝપેપર લખતા હોય છે ને પત્રકારો, પણ ન સૂજે એવા પ્રશ્નો પૂછે, સવાલો પૂછે, બોલો કેવા જબરા, અને જવાબ માટે અત્યંત આગ્રહ રાખે. અને પાછો સવાલ તો પૂછે પણ જવાબ આપો જ, એમ જ આગ્રહ જ કર્યો, જવાબ આપવો જ પડશે. એમની સભા ગમે ત્યારે બેસે અને ગમે ત્યારે ઉઠે. લો, એ જ્યારે નવડા હોય ત્યારે આવી જાય અને ગમે ત્યારે બેસી જાય. એમને ઉત્સુક ચહેરા પર એક એક વાતનો તરતનો પ્રતિભાવ અંકાતો હતો. જે જવાબ આપતા હતા અને એનો ચહેરા પર એ વાતનો એમના પર અસર થતી હતી. મોટા ભાઈના ઘરના બગીચામાં કુટુંબનો ઉપયોગ માટે તરવાનો ગરમ પાણીનો મોટો હોલ હતો, સ્વિમિંગ પૂલ, પણ કેવો, ગરમ પાણીનો. આસપાસ ફરવા ને રમવા ને તડકો ખાવા લીલા ઘાસવાળું મેદાન રમવા માટે. એમાં એ નાના છોકરા ભેગા થાય, દોડે, કૂદે, રમે, પાણીમાં પડે ને બીજાઓને પણ પાડે. ગરમ હોજ હતો એટલે ચાલે કરે, શરદી તો ખાસી કંઈ થાય નહીં. આખા વાતાવરણને આનંદથી, કિકિયારથી ભરી દે, કિકિયારી એટલે કે એમના કોલાહલથી, અવાજથી. એમાં પણ અમારી સભા બેસી અને પ્રશ્નોત્તરી થાય અને જ્ઞાનગોષ્ઠિ ચાલે. પાછી અમારે બધા મોટાઓની સભા બેસે અને પાછા પ્રશ્નો પૂછવાના અને એની જ્ઞાનગોષ્ઠિ એટલે કે એકબીજાના જ્ઞાનની આપ લે કરે, કે તમને કંઈક આવડતું હોય, તમે બીજાને કહો તો એમને નવાઈ લાગે, એ રીતે જ્ઞાનનો આપ લે કરે એકબીજા જોડે. કેવું હતું જોયું ને? કોણે લખ્યું છે? બાળ મિત્રોમાંથી ફાધર વાલેસ, એટલે કે એમણે આ ફકરો લખેલ છે, એટલે કે કોઈક વાર્તા જ લખેલી હશે, એમાંથી આ ફકરો આપણને અહીં આપેલો છે. હવે અહીં આડા અવડા શબ્દો આપેલા છે, આપણે ગોતીને અહીંયાથી સાચા લખવાના. શું છે? વીટસી, વીટસી, તો એનો ઉચ્ચાર આડો અવરો છે, તો આપણે એમ વિશિષ્ટ. શું છે? વિશિષ્ટ. તો અહીં વિશિષ્ટ ક્યાં આપેલું છે? આવી રહ્યું, મેં લીટી કરેલ છે. હવે શું છે? ત્રાશ્રોગણ, તો શું થયું? શ્રોતા ગણ ક્યાં છે? આવી રહ્યું શ્રોતા ગણ. ત્યમ અત, તો આપણે શું કહીએ? અત્યંત. શું છે? અત્યંત. ક્યાં છે? આવી રહ્યું અણ યારધા, તો અણ ધાર્યા ક્યાં છે? અહીં છે. પછી છે શ્રોપ્ર, શ્રોપ્ર, તો પ્રશ્નો, એ તો બધા કેટલી વખત આવી ગયા છે પ્રશ્નો શબ્દ. તુક ઉ, ઉત્સુક. ઉનવ, ઉત્પન્ન. હવે બાકીના તમે ગોતતા રહેજો. ઉત્પન્ન. પછી ભજ્રીતિ, તો ભત્રીજી. ન્યષ્ટિગોજ્ઞા, તો જ્ઞાન ગોષ્ઠી, જ્ઞાન ગોષ્ઠી. રકાત્રપ, પત્રકાર, પત્રકાર.
ધાસભ્યરા ધારાસભ્ય શ્રોરીપત્ર પ્રશ્નોત્તરી આ બધા આડાવડાને આપણે સીધા કર્યા અને આ સીધા શબ્દો અહીંયા આપેલ છે જેના નીચે તમારે લીટી કરવાની છે ધારાસભ્ય એ આપેલ લાગતું નથી એટલે ન મળે તો કંઈ વાંધો નહીં પણ બાકીના જે બાકી છે તમારે જાતે કરી લેવાનું હવે શું છે આગળની પ્રવૃત્તિ જોડીમાં કામ કરો એકબીજાને શ્રુત લેખન કરાવો અને ચકાસો શ્રુત લેખન એટલે તમે બોલો અને એ સામે લખે શ્રુત લેખન એટલે શું આપણે બોલવાનું અને સામે લખે અને જોવાનું કે એનામાં શું ભૂલ છે જોડણી શબ્દ એ બધું નામ ત્રણ અક્ષરનું પણ દરિયો એટલો વિશાળ કે પોણી દુનિયા પોણી એટલે કે ત્રણ ભાગની દુનિયા જેટલી જગ્યા રોકે ત્રણ ભાગનું પાણી અને એક ભાગની જમીન ગજબનો ઊંડો પણ મૂંગો નહીં ઊંડો છે ખરા પણ અવાજ કર્યા કરે છે ધીંગા મસ્તી કરતો ઘેરે રવે ગાજે અવાજ કરે છે ને એના મોજાનો આખું ગામ સમાઈ જાય એવડા મોટા જહાજ તે એક મોજામાં તોડી નાખે એટલા ફાસ્ટ મોજા આવે છે જોયા જ છે ટાઇટેનિક પિક્ચર જોયું હશે એટલે ખબર જ હશે 100 હાથી જેવડી એક એવી કેટલીય વેલ તેમાં રહે વેલ માછલી ભરતી આવે ત્યારે ગાંડો લાગે પરંતુ ઓટ આવે એટલે ડાયો થઈ જાય ભરતી આવે એટલે છેક આગળ દરિયા કિનારે છેક કિનારાથી પણ આગળ પાણી આવી જાય અને ઓટ આવે એટલે કે દરિયાની અંદર પાછું છેક જતું રહે એના મોજા ફૂંફાડા મારે પણ કરડે નહીં નાગ જેવા ફૂ ફૂ કરે પણ કરડે નહીં ગુ ગુ કરી સૌને ડરાવે પણ હું ન ડરું હું તો ડરું જ નહીં કેમ કે દરિયો તો મારો ફ્રેન્ડ દોસ્ત છે આ તમારે ફ્રેન્ડ બોલે અને તમારે લખવાનું છે તમે દરિયાનો વિડીયો જોયો છે પણ ખરેખર આંખ સામે જોયો છે હા દરિયો જોયો જ હશે સોમનાથનો ફરવા ગયા હોય ગમે ત્યાં જોયો હોય તે એટલો વિશાળ હોય છે કે આપણી આખી દુનિયાના 4 ભાગ કરીએ તો 3 ભાગ એટલે કે દરિયો દરિયો એટલો બધો મોટો છે કે પૃથ્વી પર કે 1 ભાગનું પાણી અને 3 ભાગની દરિયો છે જ્યારે તમે આગળના ધોરણોમાં ભણશો ત્યારે તમને ખબર પડશે કે આ કયા મોટા મહાસાગરોને બધું આવેલું છે તો આગળ જોઈએ 3/4 જેટલી જગ્યામાં તો દરિયો જ છે એટલે જ તો તેને મહાસાગર કહેવામાં આવે છે શું કહીએ છીએ આપણે એને મહાસાગર આ મહાસાગર કેવો કેવો છે તે ગીતમાં જોઈએ ચલો પાછું આવી ગયું હરણાનું જેવું ગીતડું ચલો ગાઈએ મહાસાગર મજા આવશે ખારા ખારા ઉસ જેવા એટલે કે એક ઓસ એટલે કે પેલો બુલબુલ્યું કહેતા આપણે પાણી પર એક જાતનું આમ ગોળ સફેદ રંગ જેવું થઈ જાય છે પરપોટો એક ક્ષાર છે આછા આછા તેલ પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમ છેલ પોણી એટલે કે 3 ભાગની દુનિયા પર પાણીનું રેલમ છેલ કરે છે આ દરિયો આરો કે ઓવારો નહીં કોઈ કિનારો જ નહીં એનો પાળ કે પથરાળો નહીં એની કોઈ પણ પાળ બાંધેલી રહે નહીં સામો તો કિનારો નહીં પથરાય એ જળ ભંડાર સભર ભર્યા એ પથરાળા એટલે કે એની આજુબાજુ પથ્થર હોય ને બહુ મોટો વિશાળ જળ ભંડાર છે આભના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠી આભના સીમાડા એટલે કે આભને અડે એવો વાયુ વેગે આગળ ધાય વાયુ વેગે આપણી તરફ આવીને અછડાતા પછડાતા પાછા જતા રહે ઘોર કરીને ગુગવે અવાજ કરે ગરજે સાગર ઘેરે રવે અવાજ કરે જોર જોરથી કિનારાના ખડકો સાથે ધીંગા મસ્તી કરતો અથડાતો ફીણ અથડાતો ને ધીંગા મસ્તી કરતો ફીણની ફૂંફાડા કરતો નાગની જેમ આરો આવે આગો થાય એટલે કે પછી એનો કિનારો આવે એટલે પછી પાછો જાય ને ભરતી ઓટ કરતો જાય ભરતીમાં આગળ આવે ને ઓટમાં પાછું ખેંચાઈ જાય દરિયો માણસ ડૂબે ઘોડો ડૂબે ઊંચા ઊંચા ઊંટ ડૂબે હાથી જેવા તૂત ડૂબે લો શું છે પાછો કેટલો ઊંડો છે માણસ ડૂબે ઘોડા ડૂબે ઊંચા ઊંચા ઊંટ પણ ડૂબે હાથી પણ હાથી જેવા તૂત એટલે કે એવા જબરજસ્ત કાયાવાળા એટલે કે વજનદાર પ્રાણી પણ કિલ્લાની કિનાર ડૂબે કિલ્લાઓની કિનારો પણ ડૂબે તાડ જેવા ઝાડ ડૂબે એટલે તાડનું ઝાડ બહુ જ ઊંચું હોય છે એ પણ ડૂબી જાય એવો મોટો દરિયા વિશે મોટા મોટા પહાડ ડૂબે પહાડ પણ ડૂબી જાય ગાંડો થઈને રેલે તોતે જો જ્યારે ગાંડો થઈ જાય એમ નથી કહેતા કે
દરિયામાં સુનામી આવ્યો છે એમ કહીએ છીએ ને, સબ પેપરમાં બતાવે છે કે આપણે ટીવીમાં સમાજ જોઈએ તો શું થાય છે, આખી દુનિયા જળબંબોળ જળબંબોળ. તો શું કરે છે, આખી દુનિયા પર જો એ આખું એ ત્રણ ભાગનું પાણી છે અને જો કદાચ એમાં સુનામી એટલે કે એમાં કંઈક કાંડો થઈ જાય દરિયો, તો આખી દુનિયાને પલટી શકે છે. વિશાળ લાંબો પહોળો ઊંડો એવો મોટો ગંજાવર, કે કંઈ નાનો મોટો નહીં, બહુ જ વિશાળ છે, એના જેવું કોઈ ન મળે. મહાસાગર તો મહાસાગર જ છે. જોઈને મજા આવીને વાર્તા. હવે આગળ વાર્તા જેવી જ છે ને કવિતા, આગળ શું છે, વાતચીત છે. ચલો પાછી વાતચીત છે. કવિતામાંથી તમને કઈ કઈ પંક્તિઓ ગાવાની મજા પડી, મને તો આખી કવિતા ગાવાની મજા પડી. જ્યાં ઘણું બધું પાણી હોય એવી કઈ જગ્યાઓ તમે જોઈ છે, જે તમે જોયું હોય એ વાતચીત કરો ફ્રેન્ડ જોડે. દરિયો કોણ કોણે જોયો છે, કે આ દૃશ્યનું વર્ણન કર્યું છે, બધાએ દરિયો તો જોયો જ હશે. કઈ જગ્યાએ જોઈએ તમારે લખવું, દરિયા સાથે યાદ આવે તેવા શબ્દો લખો, કે આ મેં દરિયા કિનારે માટીનું ઘર બનાવ્યું હતું, શંખલા વીણ્યા હતા, છીપલા ત્યાં ઘોડે સવારી કરી, પછી ફર્યા, દરિયામાં બેઠા, હોળીમાં દરિયામાં ફરવા માટે હોળીમાં બેઠા, એ બધું. ઊંચા ઊંચા ઝાડના નામ લખો, કયા કયા જે આવડે તે તાડ છે, સાગ છે, એ બધા ઊંચા ઝાડ છે એના નામ લખી શકાય છે. પાણીમાં શું શું તરે છે, શું શું ડૂબે છે, હલકી વસ્તુઓ બધી પાણીમાં તરે અને ભારી વસ્તુ પાણીની અંદર ડૂબે છે, તમારે જે લખે. સાબુના ફીણમાંથી પોટપોટા કેવી રીતે બનાવાય છે ખબર છે ને, એ તો તમને સરસ આવડે. એ તો એક પેલું શું કે સ્ટ્રો લઈ અને સાબુના ફીણમાં નાખીએ અને પછી હલાય હલાય કરીએ, પછી એને પાછળથી ફૂંક મારીએ એ ભૂંગળીમાંથી સ્ટ્રોમાંથી, એટલે કે ફૂગા બને છે. તમને કાગળની હોળી બનાવતા આવડે એ તો બધાને જ આવડે, તેની રીત કહો, જેને ન આવડતી એને શીખવો. વાવાઝોડું આવે ત્યારે દરિયો કેવો લાગતો હશે, કેવો લાગે છે, આપણે ઘણી વખત ટીવીમાં જોયું છે. હવે શું છે આગળની, ઉદાહરણ મુજબ કવિતામાંથી પ્રાસવાળા શબ્દો એટલે કે એના જેવા દેખાતા હોય એવા. આરો તો ઓવારો આવ્યું ને, અથડાતા પછડાટા, ઊટ તૂટ, તાડ પહાડ, ધાડ જાય, ઓવારો પથરાળો, આ બધા એક પ્રાસવાળા એટલે કે છેલ્લા છેલ્લા શબ્દો અહીં આપ્યા હોય ને આવા, આરો ઓવારો પાળ પથરારો એ રીતે. હવે આગળ જોઈએ શું છે, જોડીમાં સંવાદ કરવાનું, બે બે ફ્રેન્ડો બેસીને વાત કરવાની, એક મહાસાગર બનશે અને એક પર્વત બનશે. ચલો મહાસાગર શું કહે છે, હાય પર્વતભાઈ, ત્યારે પર્વત શું કે, એમ તો મોજા મજામાં જ છીએ, કેમ છો, મજામાં છીએ, પણ તમારા જેવું અમારું રાજ નહીં હો મહાસાગરને, કે તમે તો પોણી દુનિયા પર પથરાયો છો, દુનિયાના લગભગ 75% ભાગ તો જાણે તમારું જ રાજ, લો તમે તો કેટલું બધું લઈને બેઠા છો, મોટા રાજ કરો છો. મહાસાગર કે હા એ ખરું, એટલે તો અમારો આરો ને ઓવારો નથી, એનું શું, એટલે કે અમારો કોઈ કિનારો કે કંઈ છે જ નહીં, એનું શું. આ ઘાટા શબ્દો છે એ આપણી કવિતામાં છે ને, પર્વત આરો કે ઓવારો એટલે શું, હવે જોઈએ આરો ઓવારો એટલે. અરે પર્વતભાઈ તમે કે એટલું એ ના સમજી, આરો એટલે કિનારો ને ઓવારો એટલે નાહવા ધોવાનો ઘાટ, એટલે કે અમારા પાણીમાં કોઈ નાહતું એ ધોતું એટલે કે કપડાં વપડાં કોઈ કામ નથી કરી શકતો, નથી કિનારે બેસી શકાતું, કેમ કે મોજા આવે આપણે બેસી શકીએ એ રીતે. પર્વતભાઈ અમારો તો પથરાળો પણ નહીં, બોલો કે અમારા ઉપર કોણ બેસી શકે છે, લો પર્વતો ઉપર. પર્વત વાળું આ નવું લાવ્યા, પથરાળો એટલે એ સમજાવી દો તો, પથરાળો એટલે શું, પહોળું પગથિયું એટલે કે આપણે બેસી શકીએ મહાસાગર કે. વળી ઘેરે રવે એટલે ગાઢ અવાજ કરીને અમે ઉછળી ઉછળીને પણ થાક ખાવા બેસીએ ક્યાં, એટલે અમે જોર જોરથી ઉછળીએ છીએ, ગાઢ અવાજ કાઢીએ છીએ પણ અમને થાક લાગે તો અમે બેસીએ ક્યાં. ત્યારે પર્વતભાઈ શું કહે છે, અરે મારા વાલા દરિયાલાલ, તમારી પાસે સભર ભર્યા એટલે કે છલોછલ ભરપૂર પાણી તો છે જ, પછી બીજું શું જોઈએ છે તમારે, કે હો તમારી જોડે તો છલોછલ ભરેલું પાણી છે ત્યારે થાક ખાઈ લેવાનું. ત્યારે મહાસાગરભાઈ શું કહે છે, ઓ પર્વતભાઈ અમારી પાસે ચોક્કસ નથી, અમારે હદ તો ખરી, ભોર ભોર અવાજ કરીએ અમે થાકી ગયા જ, કે અમારે પણ ચોક્કસ સીમાડા જોઈએ પણ અમારું કોઈ સાંભળે તો ખરું, લો અમારે પણ એક ચોક્કસ સીમાડો જોઈએ છે, રોજ અવાજ કરીએ છીએ અમે થાક્યા છીએ, અમારે તો કોઈ અમે ઘણી વખત આગળ ભરતી ઓટના જેવું. પર્વત બોલે છે, ઓ તમારે વળી સીમાડા છે, પણ હું તો કંટાળી ગયો છું ભાઈ, ભાઈ સાહેબ મારાથી તમારી જેમ ક્યાં ઉછળી શકે. ત્યારે પર્વત કહે, હું તો એક જ જગ્યાએ બેઠો છું, એ બેઠો છું, તમારા જેવું ક્યાં મજા આવે છે કે ધીંગા મસ્તી એટલે કે મોજા લાવવા જવા ઉછાળવા એ બધી કરવાનું મને ગમે જ,
નહીં એમ કે તમને એવું બધું ગમે છે કે અમે તો અહીં થાકી ગયા છીએ, તમે ઊભા ઊભા થાકી ગયા છો. અને મહાસાગર ભાઈ શું કહે છે કે અમે તો ઉછળકૂદ કરી 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 થાકી ગયા છે. ત્યારે પાછો શું કહે છે દરિયો આ પર્વત, પર્વતભાઈ તમે નાહક ભૂખી થાવ છો, કે તમારા મોજા ઉછળી ઉછળીને કેવા ઉગવે છે. ભરતી આવે ત્યારે જોરદાર નજીક સામે દોડી આવે અને ઓટ વખતે પાછા દરિયામાં ઘૂસી જાય. કેવા મજાના, તમે તો રોજ નવા નવા, હું તો એનો એ જ જોગી. શું કે તમને તો રોજ નવું નવું જોવા મળે, રોજ નવા મોજા હોય, અને અમે તો એના એ જ, કોઈ પર્વત ઉપર બીજું બદલાય નહીં. પછી મહાસાગરભાઈ શું કહે છે, ભલા દોસ્ત તું તો કેવો રળિયામણો છે, કે તું જો સુંદર લાગે છે, આવ આરો ઓરો આવ કે અહીં નજીક આવ, પાસે બેસી વાત કરીએ. એટલે આપણે બંને પાસે બેસીને વાતો કરીએ. પર્વત, ના ભાઈ બન, ના, તમારું ગંજાવર શરીર જોઈ મને જરા ડર લાગે છે, હું તો ડૂબી જઈશ હોય એમ, કે જાઓ જાઓ તમારી તમારી જોડે હું આવીશ તો હું આખો ડૂબી જઈશ, માટે તમે મારી જોડે આવશો નહીં. અહીં આપણો પાઠ 4નો ભાગ 3 પૂરો થાય છે. મજા આવીને પર્વત અને મહાસાગરની દોસ્તી જોઈને, તો હવે એ મહાસાગરની દોસ્તી જોઈ હવે આપણે એનું લેસન પણ મેળવી લઈએ. ભાગ 3નું લેસન મેળવવું છે ને, તો ચલો જોઈ લઈએ શું છે ભાગ 3માં લેસન, બહુ છે કે ઓછું છે. તો અહીં ભાગ 3માં આપણે અહીંયાથી શરૂ થયો, તો આપણે પહેલાં ગીતડું ભાગ 2 લખ્યો છે, ભાગ 2 એના નીચે નીચે જ ચાલુ કરીશું. ભાગ 2ના નીચે જ નવા પેજે કે એવું ભાગ 3 લખવાની જરૂર નથી, આપણે ગીત લખવાનું નથી, આ અભિનય સાથે બોલતું પણ બોલીને આપણે કંઈ નાટક વાટક કરવા નથી, સાચો ખોટો બેટો પણ બનવું નથી. હા, પણ પ્રશ્નના જવાબ આપણે લખીશું. પહેલો સવાલ, બીજો સવાલ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને 7મો. સાતે સવાલ જવાબ લખીશું, આ સાતે સવાલ જવાબ લખીશું. પછી આ ફકરો છે એ આપણે વાંચીશું, ફકરો વાંચીશું, ફકરો લખીશું નહીં, ફકરો લખવા જરૂર છે નહીં, પરંતુ એના વિશિષ્ટ આ શબ્દ આડા અવળા શબ્દો આપેલા છે આ લખીશું, આ બધા શબ્દો લખીશું. આપણે આ ફકરો લખવો નથી, પરંતુ એના આડા અવળા આપેલા શબ્દો લખીશું, આડા અવળા આપેલા શબ્દો લખીશું. પછી શ્રુતલેખન કરીશું. પછી આપણી આવી ગઈ સરસ મજાનું ગીતડું. પછી આપણે આખું આ ગીત લખીશું. વાતચીત, જે આપણે ફ્રેન્ડ જોડે વાતચીત કરી એ લખવી નથી. અને છેલ્લે પ્રાસ લખીશું. તો અહીં આપણા ભાગ 3નું લેસન અહીં પૂરું થાય છે. શાંતિથી સમજીને લેસન કરજો. હવે મળીશું ભાગ 4માં, આવતા પિરિયડમાં મળીશું ભાગ 4માં. આવજો વિદ્યાર્થી મિત્રો, અને નિયમિત લેસન પૂરું કરજો. હા.